વડોદરા પેપરલીક મામલે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરતી એટીએસ. વડોદરા ખાતે ખૂબ ચર્ચિત થયેલ જુનિયર ક્લાર્કના પેપરલીક કાંડ મામલે ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરાતા આ પેપર ખરીદી કરતા 30 જેટલા વિદ્યાર્થીઓને ઝડપી લેવામાં આવ્યા છે વડોદરા નગરીમાંથી, અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો અને સરકારના કડક વલણ અને આદેશને જોતા આ આખા કાંડનો એક પછી એક પર્દાફાશ થવા લાગ્યો અને ગુજરાત એટીએસ દ્વારા તપાસનો દોર ઉનાળપૂર્વક ચલાવવામાં આવ્યો ત્યારે આ કાંડના ભાગરૂપે પેપર ખરીદનાર 30 જેટલા પરીક્ષાર્થીઓને એટીએસ દ્વારા ઝડપી લેવાયા છે, જેમાં મોટા ભાગના મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લીના હોવાનું જાણવા મળ્યું છે, જેમની સામે એટીએસ દ્વારા કલમ 406, 409, 420 અને 120B હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ 30 પરીક્ષાર્થીઓની ધરપકડમાં 7 યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. આ પેપર લીક કાંડમાં એક પછી એક આરોપીઓના નામ સામે આવતા કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેમાં આ પરીક્ષાર્થીઓ દ્વારા એજન્ટ ભાસ્કર ચૌધરી પાસેથી 10-15 લાખમાં પેપર ખરીદવાનું સામે આવ્યું છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા ક્વાલેટર, કોરા ચેક, અસલ સર્ટિફિકેટ તથા અન્ય ટેકનિકલ પુરાવાના કારણે ગુજરાત એટીએસ દ્વારા આ પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ ડીવાયએસપી SL ચૌધરી દ્વારા આ કાંડને લઈને વધુ જાણકારી આપવામાં આવી હતી. હોય શકે કે ન હોય શકે, અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લામાંથી સાબરકાંઠા, મહેસાણા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના એમ અલગ અલગ જે વિદ્યાર્થી પરીક્ષા આપવામાં આવનાર હતા અને આ જે પેપર લીક થયું હતું એનો લાભ મેળવનાર હતા એ આરોપીઓને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ આ વિદ્યાર્થીઓને શું બાહેધરી આપી, શું કીધું હતું પેપરને લઈને? વિદ્યાર્થીઓએ પોતે જે 10-15 લાખ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો કે પોતાને જે લાભ મળશે, જે પ્રશ્નો મળશે એના બદલામાં 12-15 લાખ રૂપિયા આપશે અને એની સિક્યોરિટી પેટે એ લોકોએ પૂરો ચેક આપેલો હતો, તેમજ એના અસલ ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. આ અસલ ડોક્યુમેન્ટ જે ગુજરાતના એજન્ટ હતા ભાસ્કર ચૌધરી સાથે મળીને એ એમની ગાડીઓ વ્હીકલોમાં સંતાડેલ હતા એ એટીએસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને એને આધારે વેરીફાઈ કરી અને વિદ્યાર્થીઓને અટક કરવામાં આવી. બધા એક જ એજન્સીના જે સ્ટેટ વાઇઝ જે ભાસ્કર ચૌધરી સાથે જોડાયેલા 30-30 વિદ્યાર્થીઓ છે, એના અલગ અલગ એજન્ટ છે, જેમાં જય બારોટ છે, અનિકેત ભટ્ટ છે, રાકેશ શર્મા છે, રાજ ભટ્ટ છે, હાર્દિક શર્મા છે, એમ અલગ અલગ જે ગુજરાત એજન્ટ હતા અને એમણે જે વિદ્યાર્થીઓ કોઈની પાસેથી 5 હતા, કોઈની પાસે 7 હતા, એમ જે ડોક્યુમેન્ટ જેની પાસે રિકવર થયા છે એ તમામને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હજુ ઘણા આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા. આ ઉમેદવારોએ આવી ગેરરીતિ કરી છે સામે, હવે તો આગળની ભવિષ્યની પરીક્ષામાં એ બેસી શકશે કે નહીં તમે સરકારને જાણ કરશો કે શું કાર્યવાહી કરશો? અમે પસંદગી મંડળને જાણ કરશું, પછી એ નિર્ણય પસંદગી મંડળ તરફથી કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ છે તેઓએ આરોપીઓને રકમ કેટલેથી કેટલા સુધીની આપી હતી એવું ખુલાસો થયો છે? પ્રાથમિક તપાસ રકમ નથી આપી અને સિક્યુરિટી પેટે એમણે 12-15 લાખ રૂપિયાનો જે ભાવ નક્કી થયો હતો એ ભાવ પ્રમાણે સિક્યુરિટી પે અનુસંધાને એને ચેક. અને જે ચેક છે એમાં એની સિગ્નેચર છે, જેના એકાઉન્ટ માંથી એના ફાધર કે એના પોતાના જે ચેક છે એ એકાઉન્ટ માંથી છે. આ ઉમેદવારોને કેટલા સમય એ લોકોને વચન શું આપવામાં આવ્યું? આ પેપર જ્યારે લીક થયું હતું ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં લાવી એની પહેલા એનો પોતે સ્યોરિટી આપી હતી કે અમે આમાં ભાગ લઈશું અને આના પ્રશ્નો લેશું અને એના બદલામાં પૈસા આપશું એવું નક્કી થયું હતું.
આ જ્યારે પેપર પકડાયું એની પહેલા એ લોકો એક વખત જઈ આવેલા છે ત્યાં અને એના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગઈ તારીખ 29/1/2023 ના રોજ એક્ઝામ લેનાર હતી અને એ અંગેનું પેપર લીક વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીમાં ભાસ્કર ચૌધરી અને એના એસોસિએટ આરોપીઓ સાથે પેપર લીક કરવામાં આવેલ હતું, જેની અંદર એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતા કે જે એન્ડ ઓફ ધ બેનિફિશિયરી છે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓએ પોતાના કોલ લેટર પૂરા ચેક અને અસલ ડોક્યુમેન્ટ આ સ્ટેકવાઇઝ કંપનીની અંદર ભેગા મળી અને જમા કરાવેલ હતા અને એની વેરીફાઈ કરી અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપનાર હતા પોલીસને જરૂરી પુરાવા મળતા આ 30 વિદ્યાર્થીઓને આજરોજ એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે. સર નંબર એટીએસ પોલીસ સ્ટેશન કે 1/23 મેં 406, 409, 420, 120 અંતર્ગત 29 જાન્યુઆરી કે દિન એ ઓફેન્સ રજિસ્ટર કિયા ગયા થા, ઉસમે સે પહેલે 19 આરોપીઓ કો એરેસ્ટ કિયા ગયા હૈ. ઉસકે બાદ એન્ડ ઓફ ધ બેનિફિશિયરી જો સ્ટુડન્ટ હૈ જિન્હોને સ્યોરી કે પૈસો કી સ્યોરિટી કે રૂપ મેં જો બ્લેન્ક ચેક દિયે થે ઉનકે ડોક્યુમેન્ટ જમા કરવાયે થે વો 30 એક્યુઝ કો આજ એરેસ્ટ કિયા ગયા હૈ એટીએસ. ક્યા રોલ રહા સર ઇન આરોપીઓ? ये आरोपियों ने जो दिया है वो अपना पेमेंट की श्योरिटी में ब्लैंक चेक दिए थे और ये लोग पहले जाके वो उनके डॉक्यूमेंट जमा करवाए थे, उस हिसाब से अलग अलग डिस्ट्रिक्ट से गांधीनगर, दाहोद, छोटा उदयपुर, गुजरात के विभिन्न भागों से जो आए हैं वो स्टूडेंट को अरेस्ट किया. सर पहले जो आरोपी पकड़े गए थे और ये आरोपी पकड़े, इनका कनेक्शन क्या रहा, किनके थ्रू इनका कनेक्शन रहा? ये जो गुजरात में ये पूरा अंतर्राज्यीय गैंग था उसमें जो गुजरात के एजेंट थे वो गुजरात के एजेंट के थ्रू ही ये लोग पेपर लीक जहाँ पे जिनको प्रश्न देने वाले थे वहां तक पहुंचे. कितने टाइम पहले इनको पेपर मिल गया? पेपर इनको नहीं मिला था, पेपर इनके पास ही था. ये पेपर लीक हुआ उसको बेनिफिशियरी मिलने वाला था लेकिन उससे पहले पुलिस ने पकड़ा. और लाख रुपए का सर इनको आश्वासन था, इनको कितने लाख रुपए देने थे उसमें बात हुई? हरेक ने अलग अलग तय की थी रकम, किसी ने 10 लाख किया था, किसी ने 12 लाख किया, किसी ने 15 लाख किया था, किसी ने फिक्स के अमाउंट वो नहीं था कि 15 लाख ही था इस टाइप का. अभी और कोई बाकी है सर इस केस में? अभी काफी एक्यूज पकड़ना बाकी है इस केस में और अभी उसके लिए टीमें तैयारी कर रही है. गुजरात में जो नया कानून लागू हुआ है वो इस मामले में लागू होगा? अभी आरोपियों के ऊपर धारा लगेगी? ये ऑफेंस रजिस्टर होने के बाद एक्ट आया है तो जो नया एक्ट के हिसाब से कार्रवाई इसमें नहीं होगी. अभी जो एग्जाम होगी कोई इस तरह से हरकत करेगा तो ये निश्चित करेगा. आपको मैंने खबर पड़े के बाहर કેટલાક જે ઉમેદવારો છે તેમાં મહિલાઓ યુવતીઓ પણ છે જેમની અત્યારે જેટલા 15-15 બે ભાગ પડ્યા કુરડિયા ભાઈ તમે 15 ના અલગ બે ભાગ વાળા ત્યાં આમાં 20 રાખજો, આમાં 20 રાખો, આમાં 20 કરતો આમાં.